हेलो फ्रेंड्स, वेलकम। हमें आज एक नवा वीडियो में आपने ये तो स्टैंडर्ड 9 और 10 में ये टेंस चाले थे कार्ड एमा वही वक्त है आपने सिंपल पास्ट टेंस जो अबे आज पास्ट टेंस में एक अलग नौ टेंस पास्ट कंटिन्यूअस टेंस ये रीते प्रेजेंट कंटिन्यूअस टेंस आगे आ गयो चालू वर्तमान का क्रिया हाल चालू वर्तमान ये रीते पास्ट टेंस में पास्ट कंटिन्यूअस टेंस चालू भूतकाल तुम कंटिन्यूअस आवे चालू आवे के आई एंडिंग होय अने टूमी नु रूप होय तू भी ये वॉस के वर भूतकाल में वर्तमान कर रहे तो ई से मार था है अने क्रिया करने आई है अबे एमा एनो सूत्र तुम्हें करता हो है प्लस टू बी ये वॉस के वे प्लस क्रिया करते आई है प्लस अन्य शब्द आ रीते एक फॉर्म्यूला हो सहलो एक मत खाली जरा हम एक सादो वर्तमान का ने सादा भूतकाल में अके आमा तीनो रूप जो वॉस के लिए तुम्हा फोन एक्टिंग कर दिया अपने आप में हुए इसे हमारा हुआ जरा हुए तो अपने कार्य में तकलीफ पड़ती हमें एक और केवल शब्द होए वो हमारे एक वाक्य भूतकाळ नो होय बीजू चालू भूतकाळ नो जो आई वेन आई केम आ सादा भूतकाळ नो वाक्य छे करता क्रिया नो भूतकाळ ज्यारे हूँ आव्यो ए वखते तमे शुं करता हता यू वर रीडिंग दी नॉवेल क्रिया चालू हती के भाई तमे नॉवेल वाची रह्या हता नवलकथा वाची रह्या જે વર્ડ ચાલુ વર્તમાન કાળમાં શું હોય કે હાલ ક્રિયા ચાલુ હોય ધ બર્ડ્સ આર ફ્લાઈંગ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ એટલે ભૂતકાળમાં કે ભાઈ કોઈ ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ એને પાસ કન્ટિન્યુઅસ ટેન્સ માં કહે છે એટલે વેન આઈ કેમ જ્યારે હું આવ્યો ત્યારે યુ વેર રીડિંગ અ નોવેલ ત્યારે તમે નોવેલ વાંચતા આઈ સો એન એક્સિડન્ટ વ્હાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ વ્હાઇલ એટલે પણ જ્યારે જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે મેં અકસ્માત જોયો આઈ સો એન એક્સિડન્ટ જો આ એક વાક્ય સાદા ભૂતકાળનું હોય અને બીજું છે ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળ એટલે શું ટુ બી વોઝ કે વર ક્રિયા પદને આઈંગી આ રીતે હવે આમાં આપણે નકાર કરવું હોય તો અહીંયા નોટ મૂકી દે ટુ બી પ્લસ અહીંયા નોટ કરી એટલે નકાર થઈ જાય એટલે ઉપાડીને આગળ કહીએ પ્રશ્નાર્થ થઈ જાય એટલે આ અપાકારમાં પ્રકાશ ધ્યાન રાખવા આપણે હવે બીજું જો તમને દેખાય તો અહીંયા વેન છે એ શરૂમાં છે અહીંયા વાઈલ છે એ વચ્ચે છે અર્થમાં કોઈ ફેરફાર નથી પણ જો વેન શરૂમાં આવે તો બે વાક્યની વચ્ચે અલ્પવિરામ કોમા આવે વેન આઈ કેમ જ્યારે હું આવ્યો યુ વર રીડિંગ ધ નોવેલ તમે નોવેલ વાંચતા અહીંયા જુઓ આઈ સો એન એક્સિડન્ટ વ્હાઇલ આઈ વોઝ બટ અહીંયા નથી એટલે ટૂંકમાં વેન કે વાઇલ વચ્ચે આવે તો બે વાક્યની વચ્ચે અલ્પવિરામ ન આવે અને શરૂમાં આવે તો બે વાક્યની વચ્ચે અલ્પવિરામ આવે એટલે ખાસ આ જોજો બીજા જોઈએ આપણે એઝ હી વોઝ રનિંગ વેરી ફાસ્ટ કે ભાઈ એ ઝડપથી દોડતો હતો એ ફેલ ડાઉન થી પડી ગયો
એટલે ટૂંકમાં બે વાક્ય અને એસ છે તો આ કેમ સમૂહમાં આવે તો બે વાક્યની વચ્ચે અલ્પવિરામ આવે પછી આવે તો ના દેવભાઈ કોટલા વોઝ વર્કિંગ ઇન ધ ગાર્ડન વેન આઈ સો હિમ યસ્ટરડે આ વાક્ય છે ને આને આગળ લખી આપણે ભાઈ યુ વેર રીડિંગ એ નોવેલ વેન આઈ કેમ તો ના આવે પછી વેન આઈ કેમ આ પાછળ આ વાક્ય છે વેન આઈ કેમ એની પાછળ પણ લખાય તો વેન આઈ આપકો બાપુ પડી ગયા મૂકીએ તો આપકો વિરામ ના આવે તો કેર થાય આઈ ફાઉન્ડ માય લોસ્ટ ફ્રેન્ડ વેન આઈ વોઝ ગોઈંગ ટુ ધ આમાં કઈ બહુ વિશેષ જે ઓકવર્ડ છે એવું કઈ છે ને ટુ બી નું રૂપ આવે એટલે લગભગ આપણે મોઢે લઈ નડી આવે એમાં કઈ આપણને ભારે પડતું નથી હવે આપણે આજે એક નવો ટેન્સ વિડિયો આપણે લેવા જઈ રહ્યા છીએ લખી લઈએ મિત્રો એની નિશાની કઈ ચાલુ ભૂતકાળની વેન વાઇલ અને પૂર્ણ ભૂતકાળ પૂર્ણ વર્તમાન કાળ આપણે જોયો પૂર્ણ વર્તમાન કાળમાં શું હતું કે ભાઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય એની અસર ચાલુ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ અમે કરતા હતા મેં હમણાં જોઈ લીધું છે તમે કે તાજમહેલ જોયો છે આ બધા વાક્યો આપણે પૂર્ણ વર્તમાન કાળમાં લેતા હતા અને એની ફોર્મ્યુલામાં તો હેવ કે હેસ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળ અહીંયા આની ફોર્મ્યુલા થાય કરતા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતદ્વંદ પ્લસ અન્ય શબ્દ પૂર્ણ વર્તમાન કાળમાં અહીંયા હેડ કે હેડ આવતું હતું હેડ કે હેડ આવતું હતું અને ભૂતદ્વંદ તો એમાં પણ હતું એટલે ભૂતદ્વંદ એટલે શું ક્રિયાપદનું ત્રીજું રૂપ એનું ભૂતકાળ હોય અને એનું ભૂતદ્વંદ હોય મૂળ ક્રિયાપદ એમ પ્લે પ્લેડ પ્લેડ પણ કેટલાક અનિયમિત હોય સિંગ સેંગ અને સંગ એ રીતે હવે આમાં આપણને એક ઇમ્પોર્ટન્ટ આફ્ટર નિશાની તરીકે ખ્યાલ જોવા મળશે ઇમ્પોર્ટન્ટ એટલે પહેલાં આફ્ટર પછી તો હવે આ કાળનો ઉપયોગ ક્યાં થાય તો ભાઈ ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ હોય બરાબર ધ્યાન રાખજો આ પૂર્ણ ભૂતકાળ ક્યાં વપરાય છે પૂર્ણ ભૂતકાળ એટલે શું એને હાવ ટૂંકમાં કેવું હોય આપણે તો હેડ કરતા તો વધારવા હોય એને શબ્દો હોય પ્લસ ક્રિયાપદનું ભૂતકાળ એટલે પાક પાડી છે પણ એને પીપી હેડ પ્લસ પીપી એટલે પૂર્ણ ભૂતકાળ અને હેવ કે હેસ પ્લસ પીપી તો પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ અપૂર્ણ ભૂતકાળ બરાબર હવે પૂર્ણ ભૂતકાળ કે આપણે વાપરીશું એને એવા વાક્ય ક્યાં જોવા મળે તો મિત્રો ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ હોય યાદ રાખજો ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ હોય એમાં પ્રથમ ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ હોય એમાં જોવાની કે પ્રથમ ક્રિયા કઈ છે એના માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ ગુજરાતીમાં કહું તમને કે જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા ત્યારે ગાડી ઉપડી ગઈ હતી બે ક્રિયાઓ છે સ્ટેશને પહોંચવાની અને ગાડીના ઉપડવાની જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા ત્યારે ગાડી ઉપડી ગઈ હતી એમાં પ્રથમ ક્રિયા કઈ થઈ છે ગાડી ના ઉપડી જવાની જ્યારે પૂર્ણ ભૂતકાળ આવે તો ટ્રેન હેડ લેફ્ટ ધ ટ્રેન હેડ લેફ્ટ
અને બીજી ક્રિયા માટે વેન વી રીચ ધ સ્ટેશન, જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા. એટલે વેન ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર વી ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ હોય તો પ્રથમ ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ, બીજું એક પણ વાક્ય વગેરે તમને વધારે ખ્યાલ આવે. ધ પેશન્ટ હેડ ડાઈડ ફ્રોમ ધ ડોક્ટર. ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ હોય અને તો પ્રથમ ક્રિયા માટે પણ આપણે જોવાનું કે પહેલી ક્રિયા કઈ છે. ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર વી રીચ્ડ ધ સ્ટેશન. સ્ટેશને પહોંચે ત્યારે ગાડી ઉપડી ગઈ હતી. સ્ટેશને ગાડીને ઉપડવાની ક્રિયા પહેલી થઈ છે, પહોંચે એટલે ઉપડી ગઈ. એનો મતલબ કે પહેલી ક્રિયા એ થઈ હોય એટલે એના માટે પૂર્ણ ભૂતકાળ ધ ટ્રેન હેડ લેફ્ટ. અને બીજું હોય એના માટે સાદો ભૂતકાળ જો વી રીચ્ડ ધ સ્ટેશન હે ને. બીજામાં પણ ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. ડોક્ટર આવ્યા એ પહેલા દર્દી મળી ગયો હતો. આપણે ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટર આવ્યા એ પહેલા મળવું નથી. બે ક્રિયાઓ છે, ડોક્ટરના આવવાની અને દર્દીના મૃત્યુ પામવાની. તો કઈ ક્રિયા પ્રથમ થઈ છે? મને મળી જવાની. તો ધ પેશન્ટ હેડ ડાઈડ, તો હેડ પ્લસ કેમ, બિફોર ધ ડોક્ટર કેમ. ડોક્ટર આવ્યા એ પહેલા દર્દી મૃત્યુ પામ્યા. એટલે આવી ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ હોય તો પ્રથમ ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય, બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય. એટલે આમાં નિશાની છે બિફોર આફ્ટર અગો વેન પણ આવે એકવાર. પહેલા ઉદાહરણ છે દર્શન હેડ ગોન બિફોર યુ કેમ. તમે આવ્યા એ પહેલો દર્શન જતો રહ્યો હતો. તો દર્શન હેડ ગોન બિફોર યુ કેમ. ધ ટ્રેન હેડ સ્ટાર્ટેડ બિફોર આઈ રીચ ધેર. ધ માસ્ટર સ્કોલ્ડેડ ધ સર્વન્ટ બિકોઝ હી હેડ સ્ટોલન સમ ઓર્નામેન્ટ્સ. વેન ધ ચીફ ગેસ્ટ કેમ, જ્યારે મહેમાન આવ્યા. We had prayed in the prayer hall. We were tired because we had walked a long way. આ રીતે ઘણા બધા એના સેન્ટેન્સ છે. તમે તમારી પાસે ગ્રામર હોય દરેકની પાસે, એમાં ત્યાં તમે પૂર્ણ ઉપકાર બધા કાર્ડ જે ટેન્સ છે ને સળંગ આપેલા હશે. પહેલાં વર્તમાનકાળના ચાર હશે, એ ભૂતકાળના ચાર હશે, પછી ભવિષ્યકાળ હશે. એ રીતે એમાં વધારે જે ઉદાહરણો છે અહીંયા આપણે બધા ના લઈ શકીએ એ પ્રમાણે તમે હવે આપણે નકાર કરવું હોય તો અહીંયા નોટ કે હેડ પ્લસ નો ધ ટ્રેન હેડ નોટ લેફ્ટ પણ અહીંયા પણ હેડ નોટ. એટલે ટૂંકમાં ટૂંકમાં સહાયકારક ક્રિયા પણ હોય એને પાસે નોટ મૂકીએ એટલે નકાર. હવે આગળ આપણે આજે ત્રણ પૂરા કરવા છે. હવે ત્રીજો ટેન્સ
બનાવી શકીએ આપણે કે ભાઈ વી લઈએ તો વી સેલ બાય વી યુ ટૂંકમાં
સમીર કરતા હોય છે એની સાથે આપણે સેલ કેવી મૂકીએ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે અહીંયા ધ્યાન રાખવાનું કામ તો અહીંયા બાય છે અહીંયા પાસ છે અહીંયા પછી હવે બીજા વાક્યમાં જુઓ ઇફ યુ વર્ક હાર્ડ ઈ મને હવે આ જે છે એ મને હવે એડવર્ડ ક્લોઝ ઓફ કન્ડિશન શરતી વિધાનો કે ભાઈ જો મહેનત કરશો તો પાસ થશો જો વરસાદ પડશે તો રસ્તા મિયાન થશે આ બધા શરતી વિધાનો છે જે અહીં મને અનલેસનો ઉપયોગ થાય એ ઇફ એટલે શું તો જો તો ઇફ એટલે શું ઇફ એટલે જો તો અને અનલેસ એટલે શું એટલે જો નહીં તો unless you work hard જો મહેનત નહીં કરો તો you will not pass તમે પાસ થશો નહીં એટલે નકાર વાક્યમાં અમને તે પોતે જ નકાર છે અમને દ્વારા વાક્યમાં નોટ આવતું નથી એટલે પોતે if you do not work hard એટલે ઈ પણ જનરલી એવું છે કે ઈ પણ અનલેસ વાળું વાક્ય હોય સાદા વર્તમાન કાળમાં ઈ પણ અનલેસ ની સાદા જે વાક્ય હોય સાદા એ સાદા વર્તમાન કાળમાં છે tomorrow we shall have a holiday એમ કે ભાઈ આવતીકાલે રજા હશે તો tomorrow we થઈ જાય એટલે એ બહુ અઘરું છે.